કેમ છો? શ્રી મહાત્મા ગાંધી YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય ગણિતમાં પ્રકરણ 11 નું ઘડિયા અને ભાગાકાર એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. બરાબર, ઘડિયા તો તમે શીખી ગયા પણ આ ઘડિયો બને કેવી રીતના? બરાબર, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. જો તમે એકનો ઘડિયો લખો છો, 1 1 1 1 2 1 3 1 4 1 5 1 6 6 1 7 7 1 8 9 1 10. બરાબર ને? આવી રીતના તમે ઘડિયો લખો છો તો એમાં શું હોય છે કે એક હાર હોય છે, એમાં કેટલી સંખ્યામાં વસ્તુઓ રાખેલી હોય છે એના વિશે આપણે આજે શીખવાનું છે. તો જો અહીંયા શ્યામાનો બગીચો, જો તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 120 ઉપર છે ને, એ શ્યામાનો બગીચો છે. જો એમાં એનું ચિત્ર કેવું આવ્યું છે તો કે શ્યામાએ છે બગીચો કર્યો છે, પોતાના બગીચામાં સૂરજમુખી, ગુલાબ અને ગલગોટાના રોપા વાવ્યા છે. એટલે શ્યામાએ પોતાનો જે બગીચો બનાવ્યો છે એમાં સૂરજમુખી, ગુલાબ અને ગલગોટાના રોપા વાવ્યા છે. તેણે આ રોપાને 3 ક્યારીઓમાં રોપ્યા. તેના બગીચાનો દેખાવ મેં તમને હમણાં પાઠ્યપુસ્તકમાં બતાવ્યો હતો ને કે આમ 3 હતા અને આમ 6. બરાબર, એટલે હરોળ કેટલી થઈ કહેવાય અને એક હરોળમાં કેટલા રોપા એને વાવ્યા હતા? બરાબર, તો તમે જુઓ તો હરોળ છે એ કેટલી કહેવાય? 6. અને એક હરોળમાં 3 3 રોપા એ વાવ્યા હતા. તો કુલ કેટલા રોપા હતા? તો કે કુલ રોપા છે કે 18 હતા. બરાબર, તો જોઈએ 18 બરાબર 6 × 3 એટલે કે 6 હરોળ. તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો કે આ ઊભી લાઈન છે એમાં 6 છે. બરાબર, અને આમ આડી એટલે કે એક લાઈનમાં 3 3 ફૂલો છે, એટલે કે ગુલાબના 3 ફૂલ, 3 સૂરજમુખીના ફૂલ એવી રીતના ફાઈવા છે. બરાબર ને? હવે સૂરજમુખી અને ગલગોટાને બીજી કઈ રીતે તમે વિભાવી શકો? સંખ્યા એટલે ને એટલી જ, આપણે 18 જ રાખવાની છે, પણ તમે બીજી કઈ કઈ રીતે એને વાવી શકો? બરાબર, તો અહીંયા છે 1 એટલે અહીંયા આવશે 1 × 18. બરાબર, આ રીતે પણ તમે વાવી શકો, એટલે કે 1 કરોડ છે એટલે કે તે જગ્યાએ 1 બારમાં 18 રૂપા છે. અહીંયા કેમ 6 હતા? તો આમ 6 છે એ લાઈન હતી એટલે કે હરોળ હતી. બરાબર, અને 1 માં 3 3 રૂપા હવે તો એને 1 માં જ 18 કરે. બીજી કઈ રીતે તમે વાવી શકો? તો કે અહીંયા 2 × 18. બરાબર, એટલે કેટલી હરોળ થઈ કહેવાય? તો કે 2 × 9, સોરી 18 ને 9 એટલે કે 2 અને 9 એટલે કે 2 હરોળમાં આપણે 9 9 રોપવાના. 18 ને 18 આવીએ તો 36 થઈ જાય ને, પણ આપણે કેટલી સંખ્યા રાખવાની હતી? 18 જ રાખવાની હતી. બરાબર, એટલે કે 2 × 9 એટલે અહીંયા આવશે 2 હાર અને 1 હારમાં 9 રોપા પાડ્યા. તો તમે અલગ અલગ રીતે 2 રીતે સૂરજમુખી અને ગલગોટાને રોપાને અલગ રીતે રોપ્યા. એકમાં તમે 1 હરોળમાં જ 18 રોપા વાવ્યા અને બીજામાં 2 હરોળ કરી અને 1 હરોળમાં 9 9 રોપા છે એ તમે વાવ્યા. હવે તમે છે આ શ્યામાનો બગીચો છો અને તમે તમારો પણ બગીચો બનાવવા ઈચ્છો છો. બરાબર, તો તમારા પોતાનો બગીચો હોય તો પોતાના બગીચામાં બનાવી શકો. તો કેવી રીતે તમે બનાવો છો? તમે પણ તમારો બગીચો બનાવી શકો એવો બગીચો દોરો કે જેમાં ફૂલોની ક્યારીઓમાં 48 રોપા હોય. દરેક હારમાં રોપાની સંખ્યા છે એ એક સરખી હોવી જોઈએ. એટલે કુલ કેટલા આપણે રાખવાના છે? તો કે
48 बराबर। હવે તમને ઘડિયાળ તો આવડે છે તો કે આપણે 48 છે એ ક્યાં ઘડિયાળમાં આવે તો કે 6 ના ઘડિયાળમાં આવે આવે ને 6 8 ને 48 તો અહીંયા આવશે 6 * 8 બરાબર તો અહીંયા એટલે કે તે જગ્યા એ ખાલી જગ્યા હાર માં ખાલી જગ્યા રોપા છે બરાબર તો કે કેટલી હાર છે તો કે 6 હાર છે અને 8 છે એ રોપા છે બરાબર તમે બીજી રીતે કરો તો આનાથી ઊંધું કરી નાખો બરાબર રોપા કેટલા રાખવાના તો કે 48 રાખવાના બરાબર 48 બરાબર 8 * 6 આ રીતે પણ તમે કરી શકો ને તો આમાં શું થશે કે તમારે જ્યાં હાર હતી ને એ હારમાં કેટલા રોપા આવ્યા હતા અને કેટલા હતા તો કે 8 તો અહીંયા કેટલી હરોળ થઈ જશે 8 કરોડ થઈ જશે અને 1 કરોડમાં 6 રોપા વાવીને આ રીતે પણ તમે બગીચો છે એ બનાવી શકો છો બરાબર ને તમારા બગીચામાં આ રીતના 48 રોપાને તમે વાવી શકો બરાબર હવે આપણે ઘડિયાળનો ઉપયોગ બીજી કઈ જગ્યાએ એવી જ રીતના કરવાનો છે તો કે જો તમે જૂના જમાનાના ઘર જોયા હશે તો ત્યાં અભેરાઈ હોતી હશે લાકડાની હોય સિમેન્ટના ઓલા શું પાટિયા કે જે કે ને એ મૂકીને બનાવેલી હોય અભેરાઈ ઉપર સરસ મસાની રીતના ગ્લાસ ગોઠવેલા હોય થાળીઓ ગોઠવેલી હોય બરણીઓ હોય ડબ્બાઓ હોય તમે આવું જોતા હશો તો અભેરાઈમાં કેટલી અભેરાઈ હોય એક અભેરાઈ બે અભેરાઈ તો એક અભેરાઈમાં કેટલા ગ્લાસ મૂકેલા છે પછી નીચે બીજી અભેરાઈમાં કેટલા ગ્લાસ મૂકેલા છે અથવા તો એક અભેરાઈમાં કેટલા ડબ્બા મૂકેલા છે નીચે બીજી અભેરાઈની લાઈન હોય તો એમાં કેટલા ડબ્બા મૂકેલા છે એ પણ તમે જોઈ હશે તો એવી જ રીતે અહીંયા ભીમાએ નાની મોટી વર્ણી માટે અભેરાઈ બનાવી છે એક લાંબી છાજલી એટલે કે આમ સડક એક લાંબી અહીંયાથી આમ આ દિવાલથી સામેની દિવાલે પહોંચી એટલી મોટી છાજલીઓ બનાવી છે બરાબર જેમાં બે પંક્તિઓમાં એટલે કે બે લાઈનમાં બરાબર ને બે લાઈનમાં બરાબર એક સરખી સંખ્યામાં વર્ણીઓ રાખી છે હવે બંને વર્ણીઓ છે એક એક થઈને કેટલી વર્ણીઓ છે કુલ તો કે 30 વર્ણીઓ છે કેટલી 30 વર્ણીઓ છે અને હાર કેટલી છે તો કે બે હાર એટલે કે લાઈન બરાબર બે લાઈન છે અને એક લાઈનમાં 15 વર્ણીઓ છે એટલે શું થઈ કે બે હાર અને એક હારમાં 15 વર્ણીઓ છે એ રાખેલી છે હવે તમારે એવી જ રીતના જો આ એક છાજલી દોરો જેમાં દર્શાવો કે દરેક હારમાં નાની મોટી કેટલી વર્ણીઓ કોટી શકે હવે તમારે છે એવી રીતના એવી છાજલી બનાવવાની છે કે એમાં તમારે 30 વર્ણીઓ છે ગોઠવવાની છે તો જો આપણે અહીંયા બનાવ્યું છે તો આમાં આપણે ઓછામાં ઓછી આ રીતના આમ 10 વર્ણીઓ છે એ સમાવી શકીએ બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને 10 આપણે એક લાઈનમાં છે એટલે કે એક હારમાં 10 તો બીજી લાઈનમાં કેટલી આવશે બીજી 10 એટલે કેટલી થઈ 20 અને ત્રીજી લાઈનમાં છે એ 10 પાછી વર્ણીઓ ગોઠવશું એટલે કે આપણે આ રીતે વર્ણીઓની હાર બનાવી તો એ
गुणिया त्रीस बराबर त्रण गुणिया दस एटले के आपणे हाथ केटली बनावी छे तो के त्रण हाथ एक बे अने त्रण बराबर अने एक एक लाइन छे एमां केटली बर्णीओ छे तो के दस बर्णीओ छे आ रीतना तमारे त्रीस बर्णीओ समा माटे एक एवी छाजली बनावानी छे હવે તમે બનાવ્યું તો તમારા મિત્ર છે એ તમારાથી કંઈક અલગ જ બનાવે છે બરાબર એને કઈ રીતના બનાવી તો કે એને છે ને 6 લાઈન કરી કેટલી આપણે અહીંયા 1 2 અને 3 લાઈન કરી ને એવી 6 લાઈન કરી 6 લાઈન કરી તો એક લાઈનમાં કેટલી બર્ણીઓ સમાશે એટલે કે એક લાઈનમાં 5 બર્ણીઓ સમાશે અને એટલે કે 6 પંચાને 30 तो आपने यहाँ आ रखना है सू 30 बराबर 6 गुणिया 5 मतलब के लाइन कितनी थी 6 लाइन मतलब हाथ अने एक हाथ में बर्णियों कितनी गोल्डी तो के 5 गोल्डी हो गए तो हमारा पीछा भी इतना चाहिए ये ऐना करता जो भी जितना बना है तो एक ये भी जितना बना है तो के ए 5 छे ए हाथ बना है मतलब के 5 गुणियों ने લાઈન બનાવશે અને એક બર્ણીઓમાં કેટલી પર એક હારમાં કેટલી બર્ણીઓ ગોઠવશે તો કે એક લાઈન છે ને એમાં 6 બર્ણીઓ ગોઠવશે આ રીતના એ પોતાની અભે રહેલી છે એ ડિઝાઇન કઈ અલગ બનાવશે એટલે કે અલગ રીતના હાર કરશે બરાબર તમે પણ આ રીતના તમારી પાઠ્યપુસ્તકમાં આગળ લખી લેજો